સો વર્ષ જીવવા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એક, જો તમને પેટની કોઈ બીમારી હોય તો મસૂરની દાળ ખાવી જોઈએ. બે, જે વધારે ચાલે છે તેને ક્યારે હૃદયની બીમારી થતી નથી. ત્રણ, દાંત વડે નખ ન ચાવવા જોઈએ, તેનાથી તમારી નજર નબળી પડે છે. ચાર, જંક ફૂડ બહારનું વધુ ખાવાથી નાની ઉંમરમાં ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. પાંચ, ફેટી લીવરના દર્દીઓએ દૂધ ન પીવું જોઈએ. છ, દરરોજ થોડો સમય નખ ઘસવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને વાળ ખરતા પણ બંધ થઈ જાય છે. સાત, જો તમને વધારે થાક લાગતો હોય તો થોડો ગોળ ખાઈ લો, તેનાથી તમારી એનર્જી વધશે. આઠ, જે વ્યક્તિ વધ પડતમ સ્નાન કરે છે તેને વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. નવ, કેરી ખાધા પછી લીલા મરચાનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. દસ, જો તમારે તમારો વજન વધારવો હોય તો બાફેલા બટેટા ખાઓ. અગિયાર, રાત્રે અંધારામાં સુવાથી ડિપ્રેશનનું જોખમ ઓછું થાય છે. બાર, એક શ્વાસે ક્યારે પાણી ન પીવું જોઈએ, કારણ કે તેનાથી છાતીમાં દુખાવો થઈ શકે છે. તેર, વધુ પડતા ભાત ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે. ચૌદ, સવારે ભીના ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે અને સ્નાયુઓ પણ મજબૂત થાય છે. પંદર, કોઈ પણ ખાટી વસ્તુ ખાધા પછી પાણી પીવાથી પેટમાં સોજો આવી શકે છે. સોળ, દહી ઉપરનું પાણી લીવરને સાફ કરે છે. દિવસમાં એક ગ્લાસ આ જરૂરથી પીવો. સત્તર, વાળની લંબાઈ વધારવા માટે નારિયેળના તેલમાં આમળાનો પાવડર ભેળવીને વાળમાં માલિશ કરવાથી વાળની લંબાઈ ઝડપથી વધે છે. અઢાર, આખા દિવસ દરમિયાન કોઈ પણ રીતે એક ચમચી તજનું સેવન કરવાથી તમે સ્વસ્થ રહેશો. ઓગણીસ, જે રોજ સવારે એક ટામેટું ખાય છે તેના વાળ ક્યારે સફેદ થતા નથી. વીસ, માથાનો દુખાવો થાય ત્યારે દ્રાક્ષના જ્યુસનો બને તેટલો ઉપયોગ કરો, દુખાવો ઓછો થશે. એકવીસ, જામફળના સેવનથી ડિપ્રેશન અને ચિંતા ઓછી થાય છે. બાવીસ, રાત્રે નાભીમાં તેલ લગાવીને સુવાથી મગજ તેજ થાય છે અને તેનાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે. ત્રેવીસ, દરરોજ સવારે ઉઠતાની સાથે જ વાળ ઓળવવાથી તમારા વાળ મજબૂત થાય છે. ચોવીસ, જો તાવ ઓછો ન થતો હોય તો તરત જ ઉકાળેલા ચોખાનું પાણી પીવો, તેનાથી તમને ફાયદો થશે. પચીસ, લસણની કળીને ફ્રીજમાં ન રાખવી જોઈએ, લસણ નરમ થઈ જાય છે અને અંકુરિત થવા લાગે છે, તેનો સ્વાદ ઓછો થઈ જાય છે અને લસણના ફાયદાકારક ગુણો નષ્ટ થવા લાગે છે. છવ્વીસ, આદુનું પાણી પીવાથી શરીરમાં જામી થયેલું લોહી હરવા ફરવા લાગે છે. સત્યાવીસ, જો કેળા ખાધા પછી તમને કબજિયાતની સમસ્યા રહે છે તો કેળા ખાતી વખતે તેમાં થોડું કાળું મીઠું નાખીને ખાઓ, તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થશે. અઠ્યાવીસ, જે મહિલાઓને ત્વચા સોફ્ટ અને ગ્લોઇંગ કરવી હોય તેમણે નાશપતીનું સેવન કરવું જોઈએ. ઓગણત્રીસ, જે લોકો વધુ પડતી ખાંડવાળી ચા પીવે છે તેઓ જલ્દી જ મોટપાનો શિકાર બની જાય છે. ત્રીસ, ખાવામાં રોજ દહીંનું સેવન જરૂર કરો, તેનાથી પેશાબનું ઇન્ફેક્શન થતું નથી. એકત્રીસ, બાફેલા ચોખાને લાંબા સમય સુધી ફ્રીજમાં રાખ્યા પછી તેનો ઉપયોગ ન કરવો જોઈએ. બત્રીસ, રોજ ગોળ ખાવાથી ચહેરા પરથી કાળા દાગ અને ખીલ દૂર થાય છે. તેત્રીસ, જે લોકો ઝડપથી ખોરાક ખાય છે તેઓ હૃદય રોગથી પીડાય છે. ખોરાક ઝડપથી પચતો નથી અને તે મોટપાનું કારણ પણ બની શકે છે. ખોરાક હંમેશા ધીમે ધીમે અને સારી રીતે ચાવીને ખાવો જોઈએ. ચોત્રીસ, વધુ પડતી ઉધરસ અને કફ થાય ત્યારે કેળા અને શેતુર ખાવાથી ફાયદો થાય છે. પાંત્રીસ, તમારા આહારમાં ફુદીનાની ચટણીને અવશ્ય સામેલ કરો, તેનો ઉપયોગ કરવાથી તમને થાક લાગશે નહીં. છત્રીસ, ટામેટાનો સૂપ પીવાથી વજન ઓછું થાય છે અને આંખો અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.
37 વારંવાર પેશાબ આવવાની સમસ્યા હોય તો શેકેલા ચણાનું સેવન કરવું જોઈએ, આ સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરશે. 38 સાંજના નાસ્તામાં મખાના ખાવાથી તમારા શરીરમાં લાંબો સમય બેસી રહેવાથી થતી કબજિયાત અને પેટના રોગોને દૂર કરવામાં મદદ મળે છે. 39 જે લોકો દરરોજ કાકડીનું સેવન કરે છે તેઓ બ્લડ સુગર વધવાનું જોખમ ઘટાડે છે. 40 જેમનું પેટ સાફ થતું નથી તેઓને રાત્રે સૂતા પહેલા અજમાના દાણા ખાવા જોઈએ, તેનાથી તેમનું પેટ સાફ થઈ જશે, કારણ કે અજમાના દાણામાં થાઇમોલ નામનું તત્વ જોવા મળે છે જે પેટ સાફ કરવામાં મદદ કરે છે. 41 જમતી વખતે એક લીલું મરચું અવશ્ય ખાઓ, આ તમારી નજર તેજ કરશે અને તમને ઘણી બીમારીઓથી ગ્રે બચાવશે. 42 જેઓની હાઇટ ઓછી છે તેમણે પપૈયાનું સેવન ચોક્કસ કરવું જોઈએ અને 8-9 કલાકની ઊંઘ લેવી જોઈએ, તેનાથી તમારી ઊંચાઈમાં ઘણો ફરક પડશે. 43 ચણાની દાળને કાચા દૂધમાં પલાળીને સવારે ખાઓ, આનાથી માત્ર 1 મહિનામાં શરીરની દુબળાઈ દૂર થઈ જશે. 44 લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી કેલ્શિયમ અને વિટામિન્સની જરૂરિયાત પૂરી થાય છે. 45 કસ્થમાના દર્દીઓએ ક્યારે દૂધ અને કેળા એકસાથે ન ખાવા જોઈએ, તેનાથી કફની સમસ્યા થઈ શકે છે અને અસ્થમાનું જોખમ વધી શકે છે. 46 લીંબુના બીજ ખાવાથી ઘણા રોગો મટે છે, તેથી જો લીંબુ પાણી પીતી વખતે બીજ આવે તો તેને ખાઈ લો. 47 હાડકા થશે મજબૂત, ખસખસને દૂધમાં ભેળવીને પીવાથી હાડકા મજબૂત થાય છે. ખસખસ અને દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેના નિયમિત સેવનથી સાંધાના દુખાવા અને હાડકા સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. 48 ફ્રીજનું વધુ ઠંડુ પાણી પીવાથી તમારા મોટા આંતરડાને નુકસાન થઈ શકે છે. 49 મગફળી ખાવાથી હાડકા અને દાંત મજબૂત થાય છે. 50 હૃદયને સ્વસ્થ રાખવા માટે લસણ ખાવાથી તમારા હૃદયને રોગોથી બચાવી શકાય છે. લસણના સેવનથી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે જેનાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે. કાચું લસણ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધતું નથી, એટલું જ નહીં તે લોહીના ગંઠાવાનું પણ અટકાવે છે, જેના કારણે હૃદય રોગ અને સ્ટ્રોકનો ખતરો ઓછો થાય છે. 51 જો તમારા હાથ અને પગ કાળા છે તો ઊંટનું દૂધ લગાવો, તે સફેદ થઈ જશે. 52 કપાલભારતી કરવાથી માત્ર શ્વસન તંત્ર જ મજબૂત નથી થતું, પરંતુ વૃદ્ધત્વ, વાળ ખરવા, વાળ સફેદ થવા વગેરે જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે. 53 કાચા મૂળા ખાવાથી મગજ તેજ થાય છે. 54 જો તમે લાંબા સમય સુધી યુવાન રહેવા માંગતા હો અને તમારી જાતને રોગોથી મુક્ત રાખવા માંગતા હો તો સૌથી પહેલા તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. 55 ઘણી વખત રસોડામાં ભૂલથી રસોઈ કરતી વખતે હાથ પગ બળી જતા હોય તો જૈતુનનું તેલ લગાવવાથી આરામ મળે છે. 56 રાત્રે બચેલી વાસી રોટલીમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, દૂધ સાથે વાસી રોટલી ખાવાથી અપચો, ગેસ અને એસિડિટીથી રાહત મળે છે. વાસી રોટલી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. 57 જો તમે વાળ ખરતા અટકાવવા માંગતા હોવ તો હંમેશા તમારા વાળમાં હુંફાળું તેલ લગાવો. 58 તજ ખાવાથી પેટના દુખાવામાં આરામ મળે છે. 59 આપણે સંપૂર્ણ ઊંઘ લેવી જોઈએ, ઊંઘની અસર આપણી ત્વચા પર દેખાય છે જેના કારણે આણે વૃદ્ધ દેખાવા લાગીએ છીએ, તેથી આણે ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ. 60 કાકડીનો રસ પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. 61 રાત્રે નાભીમાં તેલ લગાવવાથી મગજ ઝડપથી કામ કરવા લાગે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. 62 અજમાનું પાણી પીવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે. 63 કેળાની છાલ ક્યારે ફેંકવી ન જોઈએ,
તેને તમારા ચહેરા પર લગાવો, તેનાથી ચહેરાનો રંગ સાફ થાય છે અને ચમક આવે છે. 64. વારંવાર પેશાબ જવાની બીમારી હોય તો શેકેલા ચણાનું સેવન કરવું જોઈએ, આનાથી પેશાબ સંબંધિત રોગોમાં રાહત મળશે. 65. જો તમારા વાળ વધુ ખરતા હોય તો રોજ વરિયાળીનું સેવન કરો, વાળ ખરતા બંધ થઈ જશે. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.